ડ્રીમ હતી કે મારા ફેન્સ હોય અને ફેન્સ બને તો ડેફિનેટલી એમની કેર કરવાની મારી ફરજ. હવે જે દર્શકો જોઈ રહ્યા છે ઝટપટ પૂરી વિથ કશિશ અને એ લોકો એ ક્વેશ્ચનનો આન્સર શોધતા હોય કે રોજ ક્યાં બહાર જઈને ખાવું કે પછી ફેમિલી જોડે બધા ભેગા થતા હોય લંચ કે ડિનર ડેટ પર જતા હોય તો ક્યાં જઈને ખાવું, બસ એના સોલ્યુશન સાથે આજના એપિસોડમાં આવી ગઈ છું તમારી સાથે. ઝટપટ પૂરી વિથ કશિશની ટીમ આવી પહોંચી છે શ્યામલ માળીબાગની વચ્ચે, નોર્થ સાઉથ કોરિડોર છે ત્યાં. હવે બહારથી તમે જોયું તો આમ લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ લાગે ને, અંદરથી જો તો એકચ્યુઅલી એવી જ છે. અહીંયા નોર્થ ઇન્ડિયન ફૂડ મળે છે, સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે, એટલે મિક્સ પ્રેફરન્સવાળા ફેમિલી મેમ્બર્સ જ્યારે હોય બધું જ એકસાથે મળી જાય, તમને હેવી ફૂડ મજા આવે, ટેસ્ટી એવું સાંભળ્યું છે. બસ તો હવે ફૂડ કેવું છે, કઈ કઈ સ્પેશિયલ વેરાયટીઝ અહીંયા મળે છે, સબ્જીઓ કઈ છે, સાઉથ ઇન્ડિયનમાં શું વેરાયટી છે, ઓથેન્ટિક છે કે નહીં, બધું જ આપણે જાણવું છે. એમ્બિયન્સ તો જોરદાર લાગી રહ્યું છે. શરૂઆત કરીએ અહીંયાની રેસિપીઝ જાણીએ. કમ ઓન ફોલો મી. સાઉથ ઇન્ડિયન ઢોસાના તવા પર જ્યારે પાણી પડે બસ કંઈક મસ્ત મજાનું બનશે એની શરૂઆત થાય છે. નોર્થ સાઉથ કોરિડોર આપણે આવી ગયા છીએ અને અહીંયાનું ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ કેવું હોય છે એ ટેસ્ટ કરવું છે, કેવી રીતના બને છે તમને બતાવવું છે, મારે શીખવું છે. અને એ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ બનાવશે અહીંયાના જે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ શેફ છે, શેફ વિનોદ. યસ વિનોદજી, સબસે પહેલે મેરા યે સવાલ હૈ કે યે તવે પર આપ જૈસે પાણી ડાલતે હો तो मतलब पता कैसे चलता है कि पानी कैसे रिएक्ट करता है और आपको पता चलता है क्योंकि अभी ये रेडी है? हमारे पास क्या गैस चालू रहता है तो वो थोड़ा हीट ज़्यादा होता है, हमारा सही निकलता है, वो हिसाब से चेक करना पड़ता है थोड़ा. फिर पानी का जैसे मतलब ज़्यादा हीट होता है तो फिर ज़्यादा वो करता है. ओके चलिए, तो आप ये बताएं कि क्या बनाने वाले हो सबसे पहले? हम नॉर्थ साउथ का स्पेशल डोसा बना रहे हैं. स्पेशल डोसा नॉर्थ साउथ कॉरिडोर का, क्या बात है, क्या क्या डलता है इसमें? इसमें ओनियन कैप्सिकम है और कैबेज है और मैसू चटनी है, अपना हरा चटनी है स्पेशल बनाया है और चीज़ है, पनीर है, बटर मामूल सब. मतलब स्पेशल में सब कुछ इतना सारा है कि मतलब खा के स्पेशल ही फील होगा एकदम. चलिए शुरू करते हैं. सबसे पहले डोसा. बड़ा वाला बना रहे हो ना? हाँ. अमल बटर ये ओनियन है और कैप्सिकम, ये कैबेज है, ये अपना मेसू चटनी है. हाँ, ये लहसुन की चटनी साउथ इंडियन स्पेशल होती है, वो कैसे बनाते हो? ये बहुत सारा आइटम आएगा इसमें. हाँ. नॉर्मल जो लहसुन की चटनी होती है और ये साउथ इंडियन वाली, टेस्ट में बहुत फर्क, बहुत फर्क है. अभी ये हरा चटनी है. हाँ. ये प्रॉपर वो लहसुन वाली. हाँ. जो नॉर्मल मैंने बोली थी वो. यस. चीज, ये चीज है. ગરમ સ્ટફિંગ કો પૂરા મિક્સ કરના હૈ ના? યસ. मतलब आपको ये भी ध्यान रखना पड़ता होगा ना कि ये डोसा जल ना जाए उतनी. हाँ. वो पूरा टेम्परेचर सब सेट. हाँ. करके सब वो टेम्परेचर सब सेट करके डालना. हाँ. really complicated है. पूरा फैला दिया. yes. ये रेसिपी आपने खुद बनाई है? खुद मतलब बनाई है. ये हाँ? खुद बनाई है. शेफ जाते रेसिपी इन्वेंट करे पता नहीं. आप किधर के हो वैसे? हम नेपाल के. नेपाल के, वाह. फिर से चीज डाला? यस. पूरा चीज ही है एकदम एकदम. राइस पनीर, ये पनीर
વિચાર કરો આ શેફ નેપાળના છે, અમદાવાદમાં છે, અને સાઉથ ઇન્ડિયન ડોસાની રેસિપી જાતે ઇન્વેન્ટ કરે છે. શીખવું જોઈએ. અભી ધનિયા એકદમ પરફેક્ટ ટાઈમિંગ. વાહ, ડાયરેક્ટ ઇધર આપ એસે કટ કરો કે? ચલો નોર્થ સાઉથ સ્પેશિયલ ઢોસા તૈયાર થઈ ગયા એકદમ ફટાફટ. સ્મેલ તો મસ્ત આવી રહી છે, પણ જ્યારે સાઉથ ઇન્ડિયન હોય ને એટલે એક જ રેસીપી ટેસ્ટ કરવાની મજા ના આવે. બધું એક સાથે ફેલાયેલું હોય ટેબલ પર ત્યારે એની અલગ જ મજા આવે. બસ તો આપણે આ ઢોસા પછી ટેસ્ટ કરીશું. અને પછી બીજી કઈ રેસીપી છે એ આપણે પૂછી લઈએ. શેફ અભી કોણ સી રેસીપી બનાવ્યા? બેસેબેલા રાઈસ બનાવ્યા. બેસેબેલા રાઈસ, વાવ, બહોત સુના હૈ ઇસકે બારે મેં, કભી ખાયા નહીં, આજ મોકા મિલેગા. ચલિએ નોર્થ સાઉથ કોરિડોર સ્પેશિયલ ઢોસા પછી હવે વારો છે બેસેબેલા રાઈસ. સબસે પહેલે ક્યા કરેંગે ઉસમે? તેલ ડાલેંગે. હા, સૌથી પહેલા રાઈસ માટે તેલ. યા ગરમ હી કરકે રખતો ના? અચ્છા, સબસે પહેલા રાઈ જીરા ડાલેંગે. હા, રાઈ ઓર જીરા કા બખાર. કરી પત્તા ડાલેંગે. साउथ इंडियन रेसिपी में करी पत्ता इज लाइक नेसेसरी, नहीं उससे टेस्ट बढ़ता है. कोकोनट है, करी पत्ता है, वो सब मतलब फिक्स वाला है कि चाहिए, मतलब चाहिए. टोमेटो, हाँ हाँ, तड़को वागे बाकी. ये मिक्स वेजेस कौन से हैं? क्या क्या डाला है इसमें? पंछी है, गाजर है और पुलाव है. सब बॉइल्ड है? बॉइल्ड. ये नमक है और ये मिर्ची पाउडर है और ये थोड़ा सा किचन की मसाला है और ये हल्दी है. राइस की डिमांड काफी होती होगी ना? यस. इसके बाद सांभर, सांभर डालेंगे. नॉर्थ साउथ कॉरिडोर के सांभर की स्पेशलिटी क्या है? बहुत सारा है. हाँ, मतलब जो हर जगह मिलता है उधर से थोड़ा अलग है. अलग है, अलग है. टेस्ट में क्या मतलब आप स्पेशल क्या डालते हैं? थोड़ा डिफरेंस है, बहुत सारा मसाला डालते हैं, ज्यादा सब मिला के ऑथेंटिक है. दिखने में ही लगता है कि मतलब ऑथेंटिक है. ये राइस, राइस स्पाइसी बनता है? नॉर्मली रहेगा, नॉर्मल उतना ही स्पाइसी, मीडियम. हाँ, ये बताएं कि बिसेबेले भात मतलब होता क्या है, उसका अर्थ क्या है और कैसे ये मतलब शुरू हुआ? ये सब का टेस्ट मतलब एकदम तीखा भी नहीं रहेगा, खट्टा भी नहीं रहेगा, मीडियम एकदम, ना तीखा रहेगा ना खट्टा रहेगा ना मीठा रहेगा. सांभर और भात मिक्स मतलब आई थिंक वेजिटेबल आएगा. मैंने सिर्फ इसके बारे में सुना है, तुमने कभी ट्राई नहीं किया? धनिया और स्प्रिंग ऑनियन. हो गया बाउल में? क्या बात. ओ
फ्राई मिर्च आएगा और पापड़ डेकोरेशन। वाओ पापड़ जाता है इसमें, नाइस। रेडी हो गया मिस सिविल राइस, वो गर्मा गर्म से आहाहा। सांभर राइस ने ये आपको पकड़ना पड़ेगा, बहुत गर्म है। मिस सिविल राइस बेसिकली एमा डिफरेंस में नहीं होए छे के मीडियम टेस्ट होए छे और नॉर्मली लंच में सब खाते और मतलब वो मैसूर थी एनो ओरिजिन थयो छे मिस सिविल राइस नु एवं कहेवाय छे, राइट। चलिए आने पण टेस्ट करीशुं, ए पहेला वधु एक रेसिपी बनाई दी। નોર્થ સાઉથ કોરિડોર સ્પેશિયલ ડોસા બિસ્મિલ્લાહ રાઈસ, અને હવે કઈક નવું, શું નવું વિનોદ ભાઈ પાસે વિચારી? વિનોદ ભાઈ અભી ક્યાં? હૈદરાબાદી ટોમેટો કોરમા ઇડલી બના રહે હૈ। હૈદરાબાદી ટોમેટો કોરમા ઇડલી ક્યા હૈ વો? ઇસમે હમારા યહાં થોડા ગ્રેવી બનેગા ઓર ઇસમે પાલક એડ કરેંગે। પાલક વાલી ગ્રેવી બનેગી? હા પાલક વાલી ગ્રેવી। ઓકે મારા થોડા વેજીટેબલ હૈ। હા નાઈસ, મતલબ પૂરા હૈદરાબાદી સ્ટાઇલ મે, ક્યા બાત હૈ। ચલિયે શરૂ કરે, સબસે પહેલે ઓઇલ है और एक जीरा है और एक करी पत्ता और एक ग्रीन चिली थोड़ा सा ऑनियन, इसको थोड़ा सॉटे करना है ना, और एक टमाटो डाला, नमक, नमक और ऐसा रेड चिली पाउडर, रेड चिली पाउडर और किचन की, किचन की और ऐसा हल्दी, हल्दी। अभी ये बताया आप विनोद भैया कि आपको कब से कुकिंग का शौक चढ़ा? मेरा बच्चे से हमारा क्या खाना बनाने का कुकिंग करने का बहुत शौक था, इसके लिए इंडस्ट्री में। क्या बात, और नेपाल से आप इधर कब आए? मैं हो गया काफ़ी टाइम हो गया, हम 4-5 साल से अहमदाबाद में सूट हो गया अहमदाबाद। पालक की ग्रेवी, इसमें आपने और कुछ डाला है कि सिर्फ पालक ही है? नहीं, पालक ही, ओनली पालक। थोड़ा पानी डालेंगे, ये डाला नमक, नमक थोड़ा सा, इडली के टुकड़े इसमें डाल देने। yes. रेडी हो गया? yes. क्या बात है, प्रॉपर साउथ इंडियन स्टाइल में पत्ते के साथ। नाइस। हो गया रेडी? yes. वाओ एकदम सिंपल से आ, एक होय पालक पनीर अने आ पालक इडली, बोलते हैदराबादी टोमेटो कोरमा इडली, पालक ग्रेवी थी भरपूर। आहा हा, पोपाई द सिलर में तो मामा पानी आई जाता है। चलिए ये लास्ट रेसिपी थी अपनी, बहुत बहुत शुक्रिया विनोद भैया, मज़ा आ गया आपसे बातें करके, आपके पास से रेसिपी सीख के, थैंक यू सो मच। चलो रेसिपी तैयार है, थोड़ी बार रही टेस्ट करीशू। नॉर्थ साउथ कॉरिडोर के रीतना शुरू थोड़ा पहले ही जाने। Thank you.
નોર્થ સાઉથ કોરિડોર કેવી રીતના શરૂ થયું, એની જર્ની કેવી રહી, શું છે એની જર્ની, પબ્લિકનો રિસ્પોન્સ કેવો છે અને એની વિશેષતાઓ શું છે, બધું જ આપણે જાણવું છે અને જાણીશું અહીંના મેનેજર અજયભાઈ પાસેથી. અજયભાઈ, વેલકમ ટુ ઝટપટ ફૂડી વિથ કેશિશ. તો હવે એમ કહો કે શરૂઆત કેવી રીતના થઈ આ રેસ્ટોરન્ટ? એમ આપણે ઓપનિંગ કર્યું 6 મંથ થઈ ગયા ને. કસ્ટમરના રિવ્યૂ કાફી સારું છે આપણે, અને કસ્ટમર આવે ને એકદમ સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ એને મળશે, કસ્ટમર એકદમ ખુશ થઈ જાય છે. કસ્ટમર ખુશ થઈને જાય છે. ઓકે, નોર્થ સાઉથ કોરિડોર એટલે ન માત્ર સાઉથ પરંતુ નોર્થ ઇન્ડિયન, એટલે જ્યારે કાશ્મીર કન્યાકુમારીને મળે છે બંને પ્રકારના ટેસ્ટ આવે છે, જ્યારે પંજાબી ખાવું હોય, સાઉથ ઇન્ડિયન ખાવું હોય. હવે એની સ્પેશિયલ રેસિપીઝ, મોસ્ટ ડિમાન્ડેડ રેસિપીઝ કે મસ્ટ ટ્રાય રેસિપીઝ કઈ છે? એમાં આપણે મૈસૂર મસાલા છે, પછી આપણે રવા મસાલા છે, પછી એક આપણે અહીંયા શેફ સ્પેશિયલ બાહુબલી કરીને છે, પછી આપણે એક અમદાવાદ ગોટાળા છે, આ આપણે બહુ ફેમસ છે અહીંયાના. એમાં આપણે શું છે, નોર્થ પણ મળશે આપણે અહીંયા. એમાં આપણે નોર્થ ઇન્ડિયનમાં પનીર અંગારા છે, પછી નોર્થ સાઉથ સ્પેશિયલ પનીર છે, એમાં કાફી સારી વેરાયટી છે અલગ અલગ. એટલે આ બધી રેસિપી તમારા માટે મસ્ટ ટ્રાય છે. બિલકુલ. અને આ એકચ્યુઅલી રેસ્ટોરન્ટ શરૂ કરવાનો આઈડિયા કેવી રીતના આવ્યો હતો? એમાં શું છે મેડમ, આપણે પહેલો અહીંયા બનાવવા લઈ હતું, આ ક્લોઝ ફ્રેન્ચાઇઝી હતો, એને ક્લોઝ કરીને આપણે પછી આપણે નોર્થ સાઉથ સ્પેશિયલ આપણે ખુદની ઓપનિંગ કરી છે. અને મેઇન તો આઈડિયા એ જ કે જેને નોર્થ ઇન્ડિયન ખાવું હોય, સાઉથ ઇન્ડિયન ખાવું હોય, લાઈક ફેમિલી સાથે આવે તો બધાને અલગ અલગ પ્રેફરન્સ હોય, બધું એક સાથે મળી જાય એવી રીતના એમને પ્રેફરન્સ હોય એવી રીતે છે. હવે ફૂલ ફેમિલીને અહીંયા આવવું હોય એમના માટે તમે શું કહેશો? એને આપણે સાઉથ ઇન્ડિયન ટ્રેક રેસ સારું રહેશે, મજા આવશે. ઓકે, આઈ થિંક અજયભાઈને સાઉથ ઇન્ડિયન બહુ ભાવતું લાગે છે, સાઉથ ઇન્ડિયન વધારે કહે છે. તમારી પર્સનલ ફેવરિટ કઈ છે સાઉથ ઇન્ડિયન રેસિપી? આપણે સાઉથ ઇન્ડિયન બાહુબલી સારું આવશે, મજા આવશે એમાં. ઓકે, અજયભાઈએ કહી દીધું એટલે અહીંયા બાહુબલી ઢોસા તો ટ્રાય કરજો જ, અને આવીને અજયભાઈને મળજો ને કહેજો કે તમારા કેવાથી અમે ટ્રાય કર્યું તું, રિવ્યૂ આપી દેજો એમને. થેન્ક યુ સો મચ, મજા આવી ગઈ વાત કરે. અનિશી, અહીંયા સરસ લાગે છે, અહીંયાનું એમ્બિયન્સ સારું છે. And it's nice to come with family. I know South Indian bowl gamma cha, dosas especially. Bahubali dosas, saras hoi chai na. It's a good place, try karva chevi cha. Ame often aiye chai ya. Bahu saru chai, anu like South Indian ambience ne am like family saathe avan saru chai ya. Anu gotala dosa bahu saru chai. And even amni chatpata idli ne saru chai. ઇટ્સ વેરી બ્યુટિફુલ, એટલે અહીંયા ઘડી અહીંનું વેધર, અહીંનું જે એટમોસ્ફિયર છે તે યુઝર ફ્રેન્ડલી, અને જે પીપલ અહીંયા ત્યાં મેન્ટેનિંગ હોસ્પિટાલિટી, એવરીથિંગ ઇઝ ગુડ. ફૂડમાં સાઉથ ઇન્ડિયન તો વધારે જ ભાવે છે, પણ અહીંનું સ્પેશિયલ છે ઉત્તપમ. આઈ લાઈક ઉત્તપમ એન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇડલીસ. ઇટ્સ વેરી ગુડ. કમ, એકચ્યુઅલી આઈ એમ કમિંગ એવરી 2 વીક્સ, એન્ડ ધીસ ઇઝ વેરી ગુડ. પીપલ હેઝ ટુ કમ એન્ડ ટ્રાય ઇટ આઉટ. રિયલી નાઇસ, બહુ જ સરસ છે, અને સ્પેશિયલી સાઉથ ઇન્ડિયન ખાવા માટે અમે લોકો અહીંયા જઈએ છીએ. ઢોસા વધારે ભાવે છે, ઉત્તપમને ઢોસા બનવા વધારે ભાવે છે. અને જૈન ફૂડ, રિયલી જૈન ફૂડ બહુ જ સરસ અહીંયા મળી જાય છે, અને અમે લોકો ઓફન આવીએ છીએ. ટેસ્ટિંગ ટાઈમ. થેન્ક યુ. બીસીબલે રાઈસ, નોર્થ સાઉથ કોરિડોર સ્પેશિયલ ડોસા, એન્ડ હૈદરાબાદી ટોમેટો કોરમા ઇડલી. આહા, જોરદાર. શરૂઆત કરી જે સૌથી પહેલાં બનાવ્યું હતું, નોર્થ સાઉથ કોરિડોર સ્પેશિયલ ડોસા, ઉલ્લોન ચીઝી સાંભાર સાથે. જે લોકોને સ્પાઇસી ખાવું હોય ને એ માટે તો બેસ્ટ છે. સાંભાર કેટલું ઓથેન્ટિક છે પણ ટેસ્ટ કરી લઈએ. ટ્રુ, રિયલ નાઇસ. હવે વારો છે બીસી બેલે ભાતનો. સ્મેલ્સ ગુડ. વાવ યાર,
મજા આવી જાય ખાવ તો. એવો ટેસ્ટ છે ને, જેમ વિનોદભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બહુ સ્પાઇસી નહીં, બહુ મોળો નહીં, એકદમ પ્રોપર ટેસ્ટ છે. બધી એજના લોકોને આ ફાવી જાય એવો ટેસ્ટ છે આ ભાતનો. અને સાઉથ ઇન્ડિયન એટલે ભાત તો હોય જ ને યાર. હવે આ સ્પેશિયલ હૈદરાબાદી ટોમેટો કોરમા ઇડલી, એની પ્રોપર ગ્રેવી જોડે તમે લેશો ને બહુ મજા પડશે. પાલકનો એટલો મસ્ત ટેસ્ટ આવી રહ્યો છે ને, હેલ્ધી છે. તમને ડાયટ વાયટ કરવું હોય, એટલું હેવી ના ખાવું હોય, ઇડલી અને એમાં જોડે પાલક, હેલ્ધીએસ્ટ. પીસીસમાં તો આખું ખોલવું પડે. વેરી નાઇસ. આજે મેન્યુ ચૂઝ કર્યો તો તમે ડેફિનેટલી ટ્રાય કરી શકો છો. અને અહીંયા બીજું ઘણું બધું મળે છે, ઇવન નોર્થ ઇન્ડિયન છે. ધીસ ઇઝ મસ્ટ ટ્રાય. હવે આ તો હું પૂરું કરીશ, પણ એ પહેલાં તમને કહી દઉં જતાં જતાં કે જો તમારું કેફે છે કે રેસ્ટોરન્ટ છે અને તમે ઈચ્છો છો કે ઝટપટ ફૂડી વિથ કશિશની ટીમ તમારે ત્યાં આવે અને આવો જ એક એપિસોડ, મસ્ત મજાનો એપિસોડ શૂટ કરી જાય, તો ચલો કોન્ટેક્ટ કરી દેજો અમને. આ જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે ને, બસ એમાં અમને મેસેજ કરી દેજો. વિલ કોન્ટેક્ટ યુ. આપણે ફરી મળીશું ત્યાં સુધી. આવજો.